સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? આશા રાખું બધા મજામાં હશો. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.2 નો સેકન્ડ ક્વેશ્ચન આપણે જોયું હતું. હવે આજે થર્ડ જોઈ રહેવાના છીએ. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ. શું છે? એફ ફ્રોમ આર ટુ આર, જે એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર. ચાલો સૌ પ્રથમ હું એને આન્સરમાં મેન્શન કરી દઉં, એટલે લખી દઉં અહીં એફ ફ્રોમ આર ટુ આર, જ્યાં એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર, આપેલ વિધેય છે. ચલો હવે આપણે સૌ પ્રથમ કોના માટે જોવાના છે? તો એક એક માટે. ચાલો એક એક માટે આપણે જોઈ લઈએ. હવે સ્ટુડન્ટ, એક એક માટે તમને મેં વાત કરી તેમ લાસ્ટ લેક્ચરમાં પ્રદેશના બધા ઘટકના એક અને માત્ર એક જ સહપ્રદેશમાં આન્સર હોવા જોઈએ. પરંતુ તમે અહીં જોઈ શકો છો, પ્રદેશ તમારો આર છે. હવે આર માંથી ઘટક આપણે એમાં મૂકીએ. આર એટલે કે સેટ ઓફ વાસ્તવિક સંખ્યા, સેટ ઓફ ઓલ વાસ્તવિક સંખ્યા, એટલે કે સેટ ઓફ રિયલ નંબર્સ. સમજ પડી? સેટ ઓફ રિયલ નંબર, સેટ ઓફ વાસ્તવિક સંખ્યા. ચલો વાસ્તવિક સંખ્યામાં તો બધા જવાના, પ્રાકૃતિક સંખ્યા આવી જવાની, પૂર્ણાંક સંખ્યા આવી જવાની, પછી બોલો સ્ટુડન્ટ સમય સંખ્યા આવી જવાની, અસમય આવી જશે. ઓકે, તો એનો મતલબ કે એક આવશે અને માઇનસ વન પણ આવશે. તો એક મેં આમાં મૂકું તો એફ ઓફ વનનો આન્સર વન આવશે. માઇનસ વન મૂકું એફ ઓફ માઇનસ વન, એનો આન્સર પણ વન જ આવશે, કારણ કે માઇનસ વનનો વર્ગ એટલે વન જ આવશે. તમે જોઈ શકો છો કે પ્રદેશના એક કરતા વધારે ઘટકો, એટલે કે બે ઘટકો એવા છે કે જેનો સહપ્રદેશમાં આન્સર એક જ મળતો છે, પણ આપણાને એક એક માટે એ નહીં ચાલે. ઓકે, તો અહીં હું મેન્શન કરું છું, અહીં એક્સ વન બરાબર વન માટે એફ ઓફ વન બરાબર એક નો વર્ગ બરાબર એક, અને એક્સ ટુ બરાબર માઇનસ વન માટે એફ ઓફ માઇનસ વન બરાબર માઇનસ વન નો વર્ગ બરાબર વન. ધેરફોર એફ ઓફ વન ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ માઇનસ વન, પરંતુ એક્સ વન ઇઝ નોટ ઇક્વલ્સ ટુ એક્સ ટુ, હોવાથી તમારો વિધેય એફ એ એક એક વિધેય નથી. ઓકે, ચાલો તો એક એક તો સમજ પડી ગઈ હશે. હવે આપણે જઈએ વ્યાપ્ત માટે. ચાલો વ્યાપ્ત માટે તમને મેં કીધું તેમ સહપ્રદેશના બધા ઘટકો તમારા આવી જવા જોઈએ, એક પણ ઘટક બાકી રહેવું ન જોઈએ. પણ અહીં તમારો જે વિધેય છે તે એક્સ નો વર્ગ છે, એનો મતલબ કે તમે પ્રદેશમાંથી કોઈ પણ ઘટક તમે તમારા એફ એક્સ માં મૂકશો તો તમને ધન આન્સર જ મળશે, એટલે કે પોઝિટિવ આન્સર જ મળશે. તમને જે પણ આન્સર મળશે એ ધન પૂર્ણાંક જ મળશે, એટલે કે ધન સંખ્યા જ મળશે, ઋણ તો મળવાની જ નથી. ઓકે, ચલો તો ઋણ તો મળવાની નથી, ખ્યાલ આવી ગયું? સમજ પડે સ્ટુડન્ટ? તો એનો મતલબ કે તમારો આખો આર તો આવવાનો મળે જ નહીં. ઓકે, તમારો આખો આર તો આવશે જ નહીં, કારણ કે તમે એમાંથી વન મૂકશો તો વન નો વર્ગ વન, બે મૂકશો તો બે નો વર્ગ ચાર આવશે. ઓકે, એટલે માઇનસ વાળી સંખ્યા તો બધી એમ જ બાકી રહી જશે. તો આપણે અહીં લખી દઈએ કે અહીં કોઈ એક આપણે સંખ્યા લઈ લઈએ. ઓકે, કઈ લઈએ? આપણે નેગેટિવ જ લઈ લઈએ, કારણ કે પોઝિટિવ તો બધી કોઈ કસે ને કસે તો આવશે બરાબર. તો આપણે નેગેટિવ સંખ્યા લઈ લઈએ કે કોઈ માઇનસ ટુ લઈ લઈએ, બિલોંગ્સ ટુ આર સહપ્રદેશ માટે એવો કોઈક એક્સ બિલોંગ્સ ટુ આર પ્રદેશ મળતો નથી કે જેથી એફ એક્સ બરાબર માઇનસ ટુ થાય. એટલે કે કોઈ માઇનસ ટુ છે બરાબર, અથવા તો અહીંયા માઇનસ ટુ લખી દે, અહીં માઇનસ ટુ બિલોંગ્સ ટુ આર સહપ્રદેશ
માટે એવો કોઈ x belongs to r પ્રદેશ મળતો નથી કે જેથી fx બરાબર minus 2 થાય. એનો મતલબ કે આપણી પાસે x એવો કોઈ મળે જ નહીં કે આપણે જે fx માં મૂકીએ ને આપણે આન્સર minus 2 મળે, બરાબર? તો અહીં તો વ્યાપ્ત નહીં થશે, આ કન્ડિશન તો નથી થતી. એનો મતલબ શું થાય? તો therefore f a વ્યાપ્ત વિધેય નથી. Therefore, f a એક એક અને વ્યાપ્ત બંને નથી. તો આ થઈ ગયું તમારું જે 1.2 નો સેકન્ડ નો જે થર્ડ છે કે f from r to r જે fx બરાબર x નો વર્ગ, ઓકે, જેમાં પ્રદેશ અને સપ્રદેશ બંને શું છે? તો કે સેટ ઓફ વાસ્તવિક સંખ્યા અથવા તો રિયલ નંબર નો ગણ, રિયલ નંબર્સ નો ગણ, ઓકે. તો હવે આપણે અહીંયા સૌ પ્રથમ આપણે અહીં મેન્શન કરી દીધું જે ક્વેશ્ચન માં કીધું હતું તે આપેલ વિધે, પછી એક એક માટે હવે આપણે દર્શાવી દીધું. હવે એક એક માટે આપણે શું જોયું? તો કે આર માંથી પ્રદેશ માંથી બે ઘટક આપણે વન અને માઇનસ વન લીધા, એ બંનેને આપણે આપણા વિધેયમાં મૂક્યા. તો મૂક્યા પછી આપણે શું મળે છે? બંનેના આન્સર સેમ મળે છે, જે આપણે એક એક વિધેયની કન્ડિશન નું સમાધાન નથી થતું, બરાબર? કારણ કે એક એક વિધેયની વ્યાખ્યા શું કે તમે એક મૂકો તો આન્સર જે મળે તે પછી બીજી વેલ્યુ મૂકો તો પાછી આન્સર રિપીટ નહીં થવું જોઈએ, પણ અહીંયા રિપીટ થઈ. એટલે એફ ઓફ વન ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ માઇનસ વન, પરંતુ એક્સ વન ઇઝ નોટ ઇક્વલ ટુ એક્સ ટુ હોવાથી એફ એક એક વિધેય નથી. તે જ પ્રમાણે વ્યાપની વાત કરીએ તો આ જે તમારો સહપ્રદેશ છે તેમાં બધા ઘટકો આવવા જોઈએ, પણ અહીં એવું થતું નથી. કારણ કે એનું રીઝન છે અહીં સ્ક્વેર છે, અને તમે પ્રદેશમાંથી ઘટકો મૂકશો તો તમને આન્સર બધા ધન જ મળશે, કારણ કે સ્ક્વેર છે ને આન્સર તમે ઋણ વેલ્યુ પણ મૂકશો ને તે બી સ્ક્વેર થઈને તમારો ધન જ થઈ જશે, ઓકે. તો ધન થશે એટલે બધા ધન વેલ્યુ તો આવવાની છે, એટલે ઋણમાં ઋણની બધી જ બાકી રહી જશે, ઋણની બધી જ વેલ્યુ આર ની બાકી રહી જશે. એટલે મેં કોઈ એક લઈ લીધું કે માઇનસ ટુ બિલોંગ્સ ટુ આર સહપ્રદેશ, એટલે કે આનો આ સહપ્રદેશ તો માઇનસ ટુ, માટે એવો કોઈ એક્સ આમાં એવો કોઈ એક્સ મળે જ નહીં કે જે એક્સ આપણે આપણા વિધેયમાં મૂકીએ ને આપણા આન્સર માઇનસ ટુ મળી શકે. એટલે એફ એ વ્યાપ્ત વિધેય પણ નથી. ફોર એફ એક એક અને વ્યાપ બંને જ નથી, ઓકે. તો આ થઈ ગયો તમારો થર્ડ. જોઈ લો સ્ટુડન્ટ, ચાલો તો હવે આપણું નેક્સ્ટ છે નંબર ફોર. શું છે આપણો વિધેય? એફ ફ્રોમ એન ટુ એન જે એફ એક્સ બરાબર એક્સ ક્યુબ. તો હવે સૌ પ્રથમ હું અહીં દર્શાવી દઉં છું કે અહીં એફ ફ્રોમ એન ટુ એન જ્યાં એફ એક્સ બરાબર એક્સ ક્યુબ આપેલ વિધેય છે. ચલો સૌ પ્રથમ હું ટાઈટલ મારી દઉં, કોના માટે? તો કે એક એક માટે. ચલો એક એક માટે આપણે ચેક કરી લઈએ. સૌ પ્રથમ મારે આ એન માંથી બધી વેલ્યુ વન બાય વન આમાં મૂકવાની છે, અને મને આન્સર મળશે આ એન માં, અને કેવા આન્સર મળવા જોઈએ? યુનિક, એક અને માત્ર એક જ. ચાલો જોઈ લઈએ. હું આમાંથી વન મૂકું તો મને મળશે વન, બે મૂકીશ તો બે નો ઘન આઠ, ત્રણ મૂકીશ તો ત્રણ નો ઘન સત્તાવીસ. એનો મતલબ કે એક વાર જે તમારો આન્સર આવી જાય છે તે ફરી રિપીટ નથી થતો. એનો મતલબ કે એક વાર તમે વેલ્યુ પુટ કરો છો તો એનો આઉટપુટ એક જ આવતો છે, પછી બીજી વેલ્યુ પુટ કરો તો આઉટપુટ પાછું બીજો આવતો છે, એટલે પેલો જે આગળ આવી ગયો તે રિપીટ નથી થતો, ઓકે. એનો મતલબ આપણે કહી શકીએ કે આ વિધેય એક એક છે. તો આપણે જે રીતે આપણે એક એક માટે જે ચેક કરીને આપણે જે સાબિત કરતા તે રીતે આપણે કરી દઈએ કે ફોર ઓલ એક્સ વન કોમા એક્સ ટુ બિલોંગ્સ ટુ કેપિટલ એન, પ્રદેશ માટે એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ, ધેટ ઇમ્પ્લાઇઝ એક્સ ક્યુબ એક્સ વન ક્યુબ બરાબર એક્સ ટુ ક્યુબ, બંને બાજુ ઘન કેન્સલ થઈ જશે કારણ કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે, અને બીજું કે ગણમૂળ છે, એટલે કે એક્સ વન બરાબર એક્સ ટુ. ધેરફોર એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ, ધેટ ઇમ્પ્લાઇઝ એક્સ વન બરાબર એક્સ ટુ હોવાથી એફ એ એક એક વિધેય છે. ચાલો તો એક એક તો આવી ગયું. હવે આપણે જઈએ વ્યાપ્ત માટે. ચાલો હવે વ્યાપ્ત માટે મેં તમને વાત કરી તેમ આપણા સહપ્રદેશના બધા ઘટકો તમારા આવવા જોઈએ. જોઈ લઈએ. હવે તમે આમાંથી વેલ્યુ આમાં મૂકશો તો સૌ પ્રથમ તો તમને એક મળશે જે આમાં છે જ,
પછી આમાંથી બે મૂકશો તો તમને ડાયરેક્ટ આન્સર મળશે આઠ. એનો મિનિંગ શું થાય? તો વચ્ચેના જે બે થી સાત ના ઘટકો છે, એટલે બે ત્રણ ચાર પાંચ છ અને સાત, એટલે છ ઘટકો તમારા નહીં મળશે. કારણ કે પહેલા એક મળશે ને, એક પછી ડાયરેક્ટ આપણો આવશે આઠ. એટલે વચ્ચેના જે છ ઘટકો છે, કયા કયા છ ઘટકો? બે ત્રણ ચાર પાંચ છ અને સાત. એટલે ટોટલ છ ઘટકો તમારા આ એમના નથી મળવાના, બરાબર. તે જ પ્રમાણે આગળ જતા જઈએ તો ત્રણ મૂકશો તો સત્તાવીસ આવશે. એનો મતલબ કે આઠ ની વચ્ચે, આઠ અને સત્તાવીસ ની વચ્ચે એવા સંખ્યાઓ છે તે પણ નહીં આવશે. એનો મતલબ તમારા આખો એન, આખા એનના જે ઘટક છે તે બધા આવવાના જ નથી, કોઈક જ આવશે, બરાબર છે. અને આ વ્યાપવિધેયની વ્યાખ્યા શું કે, તો તમારા સહપ્રદેશના બધા ઘટકો આવવા જ જોઈએ ને, કમ્પલસરી. ઓકે, તેનો મતલબ તો વ્યાપ્ત નહીં થશે. એનો મતલબ હવે આપણે અહીં લખી દઈએ, અહીં શું આવશે? અહીં ઉપર લખું છું, જોજો. કઈ લે? એક આવશે પણ બે નહીં આવશે, બરાબર. એટલે બે લઈએ આપણે અહીં. ટુ બિલોંગ્સ ટુ એન સહપ્રદેશ માટે એવો, સહપ્રદેશ માટે એવો કોઈક એક્સ બિલોંગ્સ ટુ એન પ્રદેશ મળતો નથી કે જેથી એફ એક્સ બરાબર બે થાય, બરાબર છે. તો આ થઈ ગયું તમારો, આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આપણી પાસે એવો એક્સ આપણા પ્રદેશમાં મળે જ નહીં કે એ એક્સ આપણા જે એફ એક્સમાં મૂકીએ, એટલે મતલબ કે આપણા વિધેયમાં નાખીએ ને, આપણને આન્સર બે મળી શકે, એવો એક્સ આપણી પાસે મળે જ નહીં. ઓકે, તો આ વિધેય શું થશે? ધેરફોર એફ એ વ્યાપ્ત વિધેય નથી. ધેરફોર ફાઇનલ આન્સર, એફ એ એક એક વિધેય છે પરંતુ વ્યાપ્ત વિધેય નથી. ઓકે, તો આ થઈ ગયો તમારો નંબર ફોર્થ માટેનું સોલ્યુશન. હું એવી આશા રાખું કે તમને સમજતો પડતી જશે અને ઇઝી જ છે, બરાબર છે. તમારે ખાલી મેં તમને હિન્ટ આપેલી તેમ શું યાદ રાખવાનું છે? એક એક માટે તમારો પ્રદેશ અને વ્યાપ્ત માટે તમે તમારો સહપ્રદેશ યાદ રાખવાનો. એક એક માટે તમારા પ્રદેશના બધા ઘટકના આન્સર સહપ્રદેશમાં એક અને માત્ર એક જ મળવા જોઈએ, અને વ્યાપ્ત માટે તમારા સહપ્રદેશના બધા ઘટક તમારા પ્રદેશમાંથી મૂકશો વેલ્યુ, તો તમારા સહપ્રદેશના બધા ઘટક આવવા જ જોઈએ વારાફરતી. ઓકે, પણ એવું અહીં થતું નથી. તો આ થઈ ગયું તમારો નંબર ફોર. ઓકે, આ જોઈ લો. ચલો હવે આપણો લાસ્ટ છે નંબર ફાઈવ, 1.2 નો સેકન્ડ ક્વેશ્ચન છે, તેનો ફિફ્થ ફંક્શન એટલે કે પાંચમું વિધેય. શું કીધું છે? એફ ફ્રોમ ઝેડ ટુ ઝેડ, જે એફ એક્સ બરાબર એક્સ ક્યુબ. ઝેડ એટલે કે સેટ ઓફ પૂર્ણાંક સંખ્યાઓ, સેટ ઓફ પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે પૂર્ણાંક સંખ્યાઓનો સેટ. ઓકે, ચલો તો હવે આપણે આ જોઈ લઈએ. સૌ પ્રથમ આપણે મેન્શન કરી દઈએ કે અહીં f from z to z, જ્યાં fx બરાબર x ક્યુબ આપેલ વિધેય છે. ચલો સૌ પ્રથમ આપણે મેન્શન કરી દઈએ કોના માટે, તો કે એક એક માટે. ઓકે, ચલો જોઈ લો તમે એક એક માટે. હવે એક એક ની વાત કરીએ તો આ z માંથી આપણે વેલ્યુ મૂકવાની છે અને આ ઝેડમાં મળશે જ આન્સર, અને તે પણ કેવો હોવું જોઈએ? યુનિક, એટલે કે એક અને માત્ર એક જ. ચલો વન મૂકી જોઈએ તો આપણને આન્સર મળશે એકનો ઘન એટલે એક. માઇનસ વન મૂકીએ તો આપણને આન્સર મળશે માઇનસ વન, કારણ કે ઘન છે એટલે. ઓકે, ઘન છે એટલે. ઝીરો મૂકીશું તો ઝીરો મળશે. ચલો તો હવે આપણે બે મૂકી જોઈએ તો બે નો ઘન એટલે કે આઠ મળશે. માઇનસ બે મૂકીએ તો માઇનસ આઠ મળશે. એનું મિનિંગ શું થયું સ્ટુડન્ટ્સ? કે તમે પ્રદેશમાંથી વેલ્યુ મૂકતા છો અને સહપ્રદેશમાં તમને એક અને માત્ર એક જ આન્સર મળે છે, પાછો એ આન્સર રિપીટ નથી થતો. એનો મતલબ એક એક તો થવાનો જ છે. તમારે બીજા ચેક કરવું હોય તો તમે ચેક કરી શકો છો જાતે. ઓકે, મેં અહીં ત્રણ ચાર પાંચ છ જો તમને બતાવી દીધા. સપોઝ તમે ત્રણ મૂકશો તો તમને સત્તાવીસ મળશે, અને માઇનસ ત્રણ મૂકશો તો માઇનસ સત્તાવીસ મળશે. એટલે સત્તાવીસ એકવાર આવ્યું પછી પાછું સત્તાવીસ નથી આવતું પણ માઇનસ સત્તાવીસ આવે છે, રિપીટ નથી થતું.
ओके, એનો મતલબ કે આ એક એક આવશે. હવે એક એક ને આપણે કઈ રીતે, તો આપણા પ્રમાણે ફોર ઓલ એક્સ વન કોમા એક્સ ટુ બિલોંગ્સ ટુ ઝેડ, પ્રદેશ માટે એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ, ધેટ ઇમ્પ્લાઇઝ એક્સ વન ક્યુબ બરાબર એક્સ ટુ ક્યુબ, બંને બાજુથી ગણ કેન્સલ એટલે કે એક્સ વન બરાબર એક્સ ટુ, ધેર ફોર એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ, that implies x1 बराबर x2 हुआ थी f a एक एक विधेय छे. चलो तो हवे आपणे व्याप्त नी वात करी लईए. चलो शुं आवशे, तो व्याप्त माटे चलो सौ प्रथम आपणे जोई लईए शुं आवशे, तो के હવે વ્યાપ્તની વાત આપણે કરી લઈએ. તો વ્યાપ્ત માટે તમને મેં હમણાં જ આગળના એક્ઝામ્પલમાં શું વાત કરી, તો તમારો જે સહપ્રદેશ છે તેના બધા ઘટકો તમારે કમ્પલસરી આવવા જ જોઈએ. કેવી રીતે આવવા જોઈએ, તો તમે પ્રદેશમાંથી તમારા સભ્ય મૂકશો તમારા એફએક્સમાં, ને તમને જે આઉટપુટ મળશે બરાબર છે, એ આઉટપુટ તે તમારા સહપ્રદેશના હશે. અને એ સહપ્રદેશના કેવા હોવા જોઈએ, તો બધા જ હોવા જોઈએ. ઝીરો પણ હોવું જોઈએ, માઇનસ વન એટલે બધા ધન સંખ્યાઓ છે, બધી ઋણ સંખ્યાઓ, બધી જ તમારી સંખ્યાઓ આવી જોઈએ. ઓકે, પણ અહીં પણ તમે જોઈ શકો છો એવું થશે નહીં. કેમ નહીં થશે, કારણ કે તમે એક મૂકશો તો તમને એકનો ઘન એક મળશે, પછી બે મૂકશો તો બેનો ઘન ડાયરેક્ટ આઠ મળશે. હમણાં આગળના સમમાં જ આપણે જોયું તો બે થી લઈને સાત સુધીના તો સભ્યો મળવાના જ નથી. તો આપણે જે આગળના સમમાં જે એમાં આન્સર લખ્યું સેમ એ પણ હમણાં જ લખીશું. ઓકે, તો આપણે સેમ એ જ લખી દઈએ. પણ આપણે શું કરીએ, બે હમણાં જ લખ્યું ને, તો હવે આમાં આપણે કોઈ નેગેટિવ સંખ્યા લઈ લઈએ. એટલે કે તમે માઇનસ વન નો ઘન આવશે માઇનસ વન, પછી માઇનસ ટુ નો ઘન આવશે માઇનસ આઠ આવશે. એનો મતલબ કે માઇનસ બે થી લઈને માઇનસ સાત સુધીના તમને મળશે જ નહીં. તો આપણે અહીં માઇનસ ટુ લઈ શકીએ, તો આપણે લખી દઈએ અહીં શું લખી દઈએ, તો માઇનસ ટુ બિલોંગ્સ ટુ ઝેડ, સહ પ્રદેશ માટે એવો કોઈક x belongs to z પ્રદેશ મળતો નથી કે જેથી fx બરાબર માઇનસ ટુ થાય. આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આપણી પાસે એવો કોઈ x મળે જ નહીં કે એ x ને આપણે આપણા fx માં મૂકીએ અને આપણા આન્સર માઇનસ ટુ મળે. Therefore f a વ્યાપ્ત વિધેય નથી. Therefore final answer f a એક એક વિધેય છે પરંતુ વ્યાપ્ત વિધેય નથી. ઓકે, તો આ થઈ ગયું તમારું ફાઇનલ આન્સર. ને આ નંબર ફાઈવ જે આપણે આગળનો છે સેમ એઝ ઇટ ઇઝ છે, જોઈ લો તમે. ઓકે, હવે નેક્સ્ટ છે આપણો ઉદાહરણ નંબર સાત. હું રકમ વાંચું છું, તમે બધા સાંભળજો. એક શાળાના ધોરણ બાર સ્ટુડન્ટ્સ બુકમાં છે ને, ધોરણ અહીં બીજું આપેલું છે બરાબર, એટલે કે રોમન અંકમાં આપેલું છે, પણ આપણું ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ છે એટલે મેં અહીંયા ધોરણ બાર લઈ લીધું. ઓકે, એનાથી કોઈ ફરક નથી પડવાનો. તો ધોરણ બારના બધા જ પચાસ વિદ્યાર્થીઓનો ગણ કેપિટલ એ છે. હું એ ખાલી ધોરણ ચેન્જ કરું છું સ્ટુડન્ટ્સ. ઓકે, એ ધોરણ તમારું ટેન્થ હશે, આ તો ખાલી મેં ટ્વેલ્થ લઈ લીધું, આપણું સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ છે એ પ્રમાણે. તો તમારો ગણ છે એક ગણ કેપિટલ એ છે, તેમાં ટોટલ કેટલા છે, પચાસ વિદ્યાર્થીઓ છે. વિધે એફ ફ્રોમ એ ટુ એન જે એફ એક્સ બરાબર વિદ્યાર્થી એક્સ નો રોલ નંબર. ઓકે, તો આ દ્વારા તમારો એક વિધેય વ્યાખ્યાયિત છે, સાબિત કરો કે એફ એક છે પરંતુ વ્યાપ્ત નથી. આપણે સાબિત જ કરવાનું છે. ચલો તો જોઈ લઈએ. હવે જે કેપિટલ એ છે જે તમને શું આપેલું છે, તો કે પચાસ વિદ્યાર્થીઓનો ગણ, એટલે તમારો ગણ કેપિટલ એ માં એટલે કે પ્રદેશમાં કેટલા સભ્યો છે, પચાસ સભ્યો છે. અને સહપ્રદેશ તમને શું આપેલ છે, સેટ ઓફ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ તમને સહપ્રદેશમાં આપેલું છે. એટલે કે આમાં તમારું આ ફાઇનાઇટ છે. ઓકે, ફાઇનાઇટ એટલે કે જેની સંખ્યા આપણે કાઉન્ટ કરી શકીએ, અને આ અનંત છે એટલે કે જેમાં આપણી આપણને ખબર નથી કે કેટલા સભ્યો છે. આમાં આપણે જાણતા છીએ કે પચાસ સભ્યો છે અને આમાં અનંત સભ્યો છે. ઓકે, ચાલો તો એફ એક્સ બરાબર વિદ્યાર્થી એક્સ નો રોલ નંબર દ્વારા વ્યાખ્યાયિત એક એક છે પરંતુ વ્યાપ્ત નથી. સૌ પ્રથમ આપણે અહીં દર્શાવી દઈએ સોલ્યુશનમાં, એટલે કે આન્સર અહીં
एफ फ्रॉम ए टू एन ज्या एफ एक्स बराबर विद्यार्थी एक्स नो रोल नंबर वडे व्याख्यायित विधेय आपेल छे। चलो सौ प्रथम आपणे मेंशन करी दईए कोना माटे, तो एक एक माटे। चलो एक एक माटे आपणे चेक करी लईए। हवे शुं कीधुं छे तमारो विधेय, आमां तमारा टोटल केटला छे, 50 विद्यार्थी एटले के 50 सभ्य तमारा प्रदेशमां छे। हवे आमांथी तमे पहेलो 50 विद्यार्थीमांथी पहेलो विद्यार्थी आपणे लईए, तो एक आमां मूकीए तो एफ ऑफ वन बराबर विद्यार्थी एक नो रोल नंबर। ओके, पछी बे मूकीए तो विद्यार्थी बे नो रोल नंबर। એનું મિનિંગ શું થાય કે તમે જે નંબર આમાં તમે નાખશો ને, તો તમને એ જ વિદ્યાર્થીનો રોલ નંબર તમને મળશે। તમે પહેલો વિદ્યાર્થી નાખ્યો તો તમને પહેલો વિદ્યાર્થી મળશે, બીજો વિદ્યાર્થી નાખશો તો તમને બીજો વિદ્યાર્થી મળશે, ત્રીજો વિદ્યાર્થી નાખશો તો તમને ત્રીજો મળશે। એટલે તે જે તમે ઇનપુટ આપો છો એ તમને આઉટપુટ મળશે। એનો મતલબ કે તમે એક નાખો તો એક મળ્યો, બે નાખો તો બે મળશે। એટલે પાછો એક વાર એક આવી ગયો તે પાછો રિપીટ નથી થતો, પછી બીજી વાર તમારો બીજો વિદ્યાર્થી આવતો છે, પછી ત્રીજી વાર પાછો બીજો વિદ્યાર્થી તે રિપીટ નથી થતો, ત્રીજો વિદ્યાર્થી આવે છે। એનો મતલબ કે રિપીટેશન નથી થતું, એક વાર જે વિદ્યાર્થી આવી ગયો તે આવી ગયો, ભાઈ પાછો એ રિપીટ નથી થતો, ફરી એ નથી આવતો। અને આ શું છે, તો આપણા એક એક વિધેયની વ્યાખ્યા દર્શાવે છે। ઓકે, એનો મતલબ કે આ વિધેય એક એક છે, તો આપણે જે છે તે આપણા પ્રમાણે લખી દઈએ કે ફોર ઓલ એક્સ વન કોમા એક્સ ટુ બિલોંગ્સ ટુ કેપિટલ એ, એટલે કે પ્રદેશ માટે એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ, ધેટ ઇમ્પ્લાઇઝ શું આવશે, તો એક્સ વન બરાબર એક્સ ટુ આ જ આવું છે, કારણ કે એના બરાબર એફ એક્સ બાબત તો શું છે, તો કે એક્સ જ તમને આપેલું છે। ધેર ફોર એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ, ધેટ ઇમ્પ્લાઇઝ એક્સ વન બરાબર એક્સ ટુ હોવાથી એફ એ એક એક વિધેય છે। તો આ એક એક વિધેય તો તમારો આવી ગયો। હવે આપણે વાત કરી લઈએ કોના માટે, તો કે વ્યાપ્ત માટે, વ્યાપ્ત માટે। ચલો તો વ્યાપ્ત માટે મેં તમને હમણાં જ વાત કરી હતી આગળના સમમાં, કે તમારો સેટ ઓફ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ ના બધા સભ્યો તમારા આવવા જ જોઈએ। ઓકે, ચલો આમાંથી તમારા લિમિટેડ જ છે, એટલે 50 સભ્યો તમે આમાં મૂકશો તો તમને એમાં 50 સભ્ય જ મળશે, પણ 50 પછીના સભ્યનું શું, એટલે કે 51 થી લઈને જે અનંત સુધી જશે તે સભ્યો તો બધા બાકી રહી જવાના, પહેલા 50 નો તો વાંધો નથી, કારણ કે પહેલા 50 સભ્યો તો આમાં છે જ, અને આમાં હોવાના એનો મતલબ કે એ આમાં તો હોવાના જ, કારણ કે તમારો મેઇન વિધેય શું છે, તો એફ એક્સ બરાબર એક્સ આપેલું જ છે। અને જો આપણે આપણી ભાષામાં સમજવાનું કારણે સિમ્પલ ભાષામાં સમજીએ તો એફ એક્સ બરાબર તમને એક્સ જ આપેલું છે, એનો મતલબ કે તમે આમાંથી 1 થી 50 સભ્યો આમાં મૂકશો તો તમને અહીંયા 50 સુધી તો મળશે, એનો મતલબ કે તમારા પ્રાકૃતિક સંખ્યાના પહેલા 50 સભ્યો તો આવવાના જ છે, પરંતુ 51મા સભ્યથી લઈને અનંત સુધીના સભ્ય તે ક્યાં છે, તે તો નથી આવવાના, એનો મતલબ કે આખો તમારો પ્રાકૃતિક સંખ્યાનો ગણ તો આવવાનો જ નથી, પહેલા 50 સિવાય, પહેલા 50 જ આવશે, એ સિવાયના કોઈ પણ નહીં આવશે। એનો મતલબ આપણે એવું લખી શકીએ કે અહીં 51 બિલોંગ્સ ટુ કેપિટલ એન સહપ્રદેશ માટે, એવો સહપ્રદેશ માટે એવો કોઈક એક્સ બિલોંગ્સ ટુ એ પ્રદેશ મળતો નથી કે જેથી એફ એક્સ બરાબર 51 થાય। આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણી પાસે એવો કોઈ એક્સ આપણા પ્રદેશમાં મળે જ નહીં કે જે આપણે આપણા વિધેયમાં નાખીએ અને આપણા આઉટપુટમાં આપણને 51 મળી શકે। ધેરફોર તમારો જે એફ છે એ વ્યાપ્ત વિધેય નથી, ને આ શું સાબિત કરવા કીધું છે, ધેરફોર એફ એ એક એક વિધેય છે પરંતુ વ્યાપ્ત વિધેય નથી। તમે રકમમાં આ સાબિત કરવા કીધું, તો સાબિત કરો કે એફ એ એક એક છે પરંતુ વ્યાપ્ત નથી। ઓકે, જે આપણે આપણા પ્રમાણે જે બધા સમ આપણે કરતા છે તે પ્રમાણે આપણે સાબિત કરી દીધું। ઓકે, ચાલો તો તમને સમજ પડી ગઈ હશે, જોઈ લો। નેક્સ્ટ નંબર છે આપણો ઉદાહરણ નંબર 8, હું રકમ વાંચું છું, સાબિત કરો કે
બહુ સરસ સ્ટુડન્ટ્સ, રકમમાં તમને સાબિત કરવા કીધેલ હોય તો તમારું 50% કામ તો ઇઝી થઈ જશે, કારણ કે તમારે ગમે તે રીતે સાબિત જ કરવાનું છે. એટલે આપણે દેશી ભાષામાં કહીએ તો પાટિયા બેસાડીને, બરાબર ને? પણ એવું નહીં થાય, એવું નહીં કરાય, બરાબર? આ તો કહેવા જેવી વાત છે. પરંતુ આપણે આપણે જે પ્રમાણે આપણી જે પ્રોસેસ છે કે સૌ પ્રથમ આપણે એક એક માટે ચેક કરતા છે આવે છે, પછી વ્યાપ માટે ચેક કરતા છે એ પણ આવે છે, તે પ્રોસિજર જ આપણે કરવાની છે. સાબિત કરો કે કીધેલ છે એટલે આપણે ખુશ થવાની તો જરૂર છે જ, કારણ કે સાબિત કરવા કીધેલ એટલે આપણે 50%, એનો મતલબ કે આપણા આન્સર ક્વેશ્ચનમાં આપી જ દીધેલ હોય. સાબિત કરવા કીધેલ નો મતલબ કે આપણો ક્વેશ્ચનનો જે આન્સર છે તે આપણા રકમમાં જ છે જ, બરાબર? પણ આપણે જે આપણી મેનરમાં જતા છે, આપણું જે પ્રોસેસ છે, જે પ્રોસિજર છે, તે પ્રમાણે જ આપણે સાબિત કરીશું. ઓકે, ચાલો લેટ સ્ટાર્ટ. ચાલતા આ આન્સર છે, શું કીધું છે કે એફ ફ્રોમ એન ટુ એન એફ એક્સ બરાબર ટુ એક્સ વડે વ્યાખ્યાયિત વિધેય એક એક છે પરંતુ વ્યાપ્ત નથી, જે આપણે આગળનો સમ હમણાં જોયું ઉદાહરણ નંબર 7 સેમ એવો છે. જોઈ લઈએ, અહીં એફ ફ્રોમ એન ટુ એન જ્યાં એફ એક્સ બરાબર ટુ એક્સ આપેલ વિધેય છે. હવે આપણે એક એક માટે જોઈ લઈએ, શું કીધું છે એક એક માટે. ચાલો એક એક માટે હવે આમાંથી આપણે બધા ઘટકો વન બાય વન આપણે આપણા એફ એક્સમાં મૂકી દઈએ. પહેલા એક મૂકીએ તો તમને બે મળશે, બે મૂકશો તો ચાર મળશે, ત્રણ મૂકશો તો છ મળશે. એનો મતલબ કે તમને જે આઉટપુટ મળે છે તે કેવા મળે છે, તો બે ના ગુણક મળે છે, એટલે કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ મળે છે. અને બીજી જોવા જેવી વાત એ છે કે તમે એક મૂકશો તો તમને બે મળશે, બે મૂકશો તો ચાર મળશે. એટલે તમારો જે એક વાર પહેલા બે આવી ગયો તે પાછો રિપીટ નથી થવાનો, કારણ કે તમારો એના પછીનો જે આન્સર આવશે તે ફોર આવશે, પછી સિક્સ આવશે. એનો મતલબ કે તમારે રિપીટેશન નથી થવાનું, એટલે કે તમારા જે પ્રદેશના ઘટકો તમે એમાં મૂકશો તો તમને સહપ્રદેશમાં એક અને માત્ર એક જ આન્સર મળશે. તો આપણું જે ફાઇનલ આન્સર આપણે લખે તે રીતે ફોર ઓલ એક્સ વન કોમા એક્સ ટુ બિલોંગ્સ ટુ કેપિટલ એન પ્રદેશ માટે એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ ધેટ ઇમ્પ્લાઇઝ ટુ એક્સ વન ઇઝ ઇક્વલ્સ ટુ ટુ એક્સ ટુ, બંને વાતથી ટુ ટુ કેન્સલ થઈ જશે એટલે તમને શું મળશે ધેટ ઇમ્પ્લાઇઝ એક્સ વન બરાબર એક્સ ટુ, ધેર ફોર એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ ધેટ ઇમ્પ્લાઇઝ એક્સ વન બરાબર એક્સ ટુ હોવાથી તમારું વિધેય એફ એ એક એક વિધેય છે. ઓકે, ચલો હવે આપણે વ્યાપ માટે વ્યાપ વાત કરી લઈએ. કોના માટે? બોલો બોલો, વ્યાપ્ત માટે. હમણાં તમે જોયું કે આઉટપુટ તમને કેવા મળે છે, તો કે સેટ ઓફ ઇવન નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. એનો મતલબ કે તેમાં અયુગ્મ સંખ્યા જ નથી, અયુગ્મ સંખ્યા નથી આવે, એક નહીં આવશે, ત્રણ નહીં આવશે, પાંચ સાત આ બધી સંખ્યાઓ બાકી રહી જવાની. પણ એ વસ્તુ આપણાને નહીં ચાલે. કેમ નહીં ચાલે? કારણ કે આપણા વ્યાપ માટે આપણો સહપ્રદેશ આખો જ આવવો જોઈએ, પણ અહીં આખો આવતો નથી. એનો મતલબ કે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ બધી રહી જાય છે. તો એના માટે આપણે લખી દઈએ કે અહીં કઈ લઈ લઈએ, બોલો સ્ટુડન્ટ્સ તમે કઈ રીતે વન લઈ લઈએ? વન તો લેવાઈ ગયેલું છે, બરાબર? આપણે કામ કરીએ થ્રી લઈ લઈએ અથવા તો ફાઈવ લઈ લઈએ, કોઈ પણ. ચાલો થ્રી લઈ લઈએ. કે થ્રી બિલોંગ્સ ટુ કેપિટલ એન, કોનો? તો કે સહપ્રદેશ માટે એવો કોઈક એક્સ બિલોંગ્સ ટુ એન પ્રદેશ મળતો નથી કે જેથી એફ એક્સ બરાબર ત્રણ થાય. એનો મતલબ કે આપણા પ્રદેશમાં એવો કોઈ પણ ઘટક નથી કે જેને આપણે આપણા વિધેયમાં નાખીએ અને આપણાને આન્સર ત્રણ મળી શકે. ધેરફોર તમે ફાઇનલ આન્સર લખી શકો કે એફ એ વ્યાપ્ત વિધેય નથી. ધેરફોર એફ એ એક એક વિધેય છે પરંતુ વ્યાપ્ત વિધેય નથી. શું સાબિત કરવા કીધું છે? આજને સમજ પડી ગઈ? તો આ રીતે તમારે દાખલાઓ કરવાના છે. અને હું એવી આશા રાખું કે આજે આપણા જેટલા પણ દાખલા ચાલ્યા છે, આ સમ જે કરાવ્યા છે, તેમાં તમને સમજ પડી ગઈ હશે. ઓકે, તો શાંતિથી સમજો, શાંતિથી જોજો, હું બોલું તે સાંભળવાનું અને વ્યાખ્યા જોવાની, સમ્સ જોવાના. એકદમ ઇઝી ટોપિક છે સ્ટુડન્ટ્સ, જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, બધા પોતાનું ધ્યાન રાખો. આજે હું અહીં સ્ટોપ કરું છું. સ્ટે સેફ, સ્ટે હોમ,
स्टे हेल्दी एंड टेक केयर ऑफ योर सेल्फ. ओके, थैंक यू.